જામનગર જિલ્લાની કાલાવડ સરકારી હોસ્પિટલની આ વાત છે. કાલાવડની સરકારી હોસ્પિટલમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મુસળિયાએ ડોક્ટર દુબે પર હાથ ઉઠાવી લીધો, એટલે કે તેમને ફટકારી લીધા. આ સમગ્ર ઘટના શા માટે બની, શું છે સમગ્ર મામલો, એ જાણવાનો નવજીવનને પ્રયાસ કર્યો. વિગતવાર વાત કરીએ કે શું મળ્યા છે જવાબ. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસ્યા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ તો રાજ્યમાં અનેક વખત એવી ઘટનાઓ બને છે કે જેમાં તબીબ અથવા નર્સિંગ સ્ટાફ સાથે રાજનેતાઓની અથવા તો દર્દીના સગાવહાલાની ઝડપ થાય, એટલે કે સંઘર્ષ કે ઘર્ષણ થાય, અને આ ઘર્ષણ ક્યારેક મારામારી સુધી પણ પહોંચે છે. તેના કારણે અનેક વખત રાજ્યની સરકારી હોસ્પિટલોમાં હડતાલ કે આવેદનપત્ર આપતા ડોક્ટર અને સાથે નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ પણ આપણે જોયા છે. પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે ડોક્ટર કે નર્સિંગ સ્ટાફ એટલા તોબા કરાવી દેતા હોય છે, લોકોને હાજરી નથી હોતી અથવા તો પોતાની કામગીરી નિષ્ઠાથી નથી બજાવતા, તેના કારણે લોકો રોષે ભરાયેલા હોય છે. અને આવી જ ઘટનાઓ વારંવાર બને છે ત્યારે રાજનેતાઓની એન્ટ્રી થતી હોય છે. આ પહેલાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયા આ પ્રકારના એક દ્રશ્યો સાથે કેદ થયા હતા, જેમાં તેમણે એક હોસ્પિટલમાં આ જ પ્રકારે અધિકારીઓનો ઉધડો લીધો હતો. અને હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મુસળિયાના આ દ્રશ્યો છે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જેમાં તેમણે કાલાવડની સરકારી હોસ્પિટલના ડોક્ટર દુબેને ફટકાર્યા છે તે પ્રકારની ઘટના પ્રતીત થઈ. શા માટે, પુષ્ટિ કરવા માટે અમે ડોક્ટર દુબે સાથે ટેલિફોનિક વાત કરી. ડોક્ટર દુબેનું કહેવું છે કે અમારે એ ઘટનાનું સમાધાન થઈ ગયું છે, મતલબ સીધો છે, આ ઘટના તો ઘટી હતી. આ બાબતે પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મુસળિયાનો સંપર્ક કર્યો. પ્રવીણ મુસળિયાનું કહેવું છે કે હું હાલ એક બીજી દુઃખદ ઘટનાના પ્રસંગમાં છું, બાદમાં વાત કરીશ. જોઈએ હવે તેઓ બાદમાં શું જણાવે છે, આ ઘટના શા માટે ઘટી તે બતાવે છે. પણ ડોક્ટર દુબેને અમે પૂછ્યું કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો કે નહીં, તમે પોલીસ ફરિયાદ કરી હતી કે નહીં, ત્યારે તેમનું કહેવું હતું ના, અમે કશું પણ કર્યું નથી અને કરવાના પણ નથી, કારણ કે અમારે સમાધાન થઈ ગયા છે અને આ વિશે અમારે વધારે કંઈ બોલવું નથી. ખેર, ડોક્ટર દુબેની ઈચ્છા, તેઓ કંઈ નથી બોલવા માગતા. પ્રવીણ મુસળિયા આજે બોલશે એ પણ અહેવાલના માધ્યમથી આપને બતાવીશ. પણ એક વાત છે કે રાજ્યમાં તબીબોએ નર્સિંગ સ્ટાફે પણ સમજવું પડશે, અને સાથે જ આવા રાજનેતાઓએ પણ સમજવું પડશે કે કાયદાની રાહે રસ્તા કાઢીએ, અન્યથા એક આંખના બદલામાં એક આંખ લેશું તો બધા જ આંધળા બની જઈશું. આ ઘટનામાં પણ એવું કહેવાય છે કે ડોક્ટરોની ગેરહાજરીના કારણે પ્રવીણ મુસળિયા ઉશ્કેરાઈ ગયા હતા. તેઓ એવું ઈચ્છતા હતા કે લોકોની સેવામાં ફરજ બજાવતા તબીબો હોય, નહીં કે આરામની મુદ્રામાં ઘરે પડેલા તબીબો હોય. ખેર, આ બાબતની પણ કોઈ પુષ્ટિ થઈ નથી, માટે આ સમગ્ર ઘટનાને આપણે કથિત ઘટના તરીકે ઓળખવી જોઈએ. પણ એ વાત સ્પષ્ટ છે કે ડોક્ટર દુબે પર હુમલો તો થયો હતો, તેમને ફટકારવામાં તો આવ્યા હતા. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ.